ઉમરગામ નગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલા ગાંધીવાડીથી ભાજપ કાર્યકર્તાઓ દ્વારા મે ભી ચોકીદારના સ્લોગન હેઠળ ભાજપનો પ્રચાર શરૂ કર્યો હતો. ઉમરગામ ભાજપના સંગઠન મંત્રી ધવલ ભાનુશાળીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બાઇક ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા સાથેના મે ભી ચોકીદારના સ્લોગનવાળા સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે જ્યારે પોતાના પરિવારનો ત્યાગ કરી પોતાના પરિવારને એક બાજુએ મૂકીને દેશ હિતના કાર્યો માટે વિકાસલક્ષી કાર્યો માટે જ્યારે તેઓ દિવસ અને રાત પરિશ્રમ કરી રહ્યા હોય ત્યારે આવનારી લોકસભાની ઇલેક્શન જ્યારે નજીક આવ્યું છે ત્યારે બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા કોંગ્રેસીઓ રાજમાતા અને સહજાદવ બંને જ્યારે દેશના સર્વોચ્ચનીય સ્થાન પર બિરાજમાન એવા પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન આ પદની માન મર્યાદા અને ગરિમાનું ધ્યાન રાખ્યા વગર લોકસભામાં આવનારી ચૂંટણીઓમાં પોતાની હાર બાળી જઈ ચોકીદાર તરીકે જે કામ કરી રહ્યા છે દેશની જે ચોકી કરી રહ્યા છે એવા પ્રધાનમંત્રી માટે ચોકીદાર ચોર હે જેવા શબ્દોનો જ્યારે એવો ઉપયોગ કરતા હોય ત્યારે આપના ટીવી ચેનલના માધ્યમથી સાહેબ હું એમને જાણ કરવા માંગુ છું. કાન ખોલીને સાંભળી લેજો, દેશનો ચોકીદાર એકલો નથી, હું પણ એની સાથે છું, હું પણ એક ચોકીદાર છું અને દેશનો આખા દેશમાં યુવાનોનો આ દેશ છે ને સર્વે યુવાનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સાથે છે. આવનારી વિધાનસભા આવનારી લોકસભાની ચૂંટણીમાં અમે એક પ્રણ લઈએ છીએ કે 2019માં નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનવા જઈ રહી છે અને એ સરકાર રચવા માટે અમે મત એમને આપી અપાવી વિજય બનાવશું અને ફરી એકવાર દેશમાં નિડર નિષ્પક્ષ જાતિ ધર્મને બાજુ રાખી વિકાસના કાર્યોને ગતિશીલ કરી શકે એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. માટે જય જય ગરવી ગુજરાતની, ભારત માતા કી જય, વંદે માતરમ.